મોડલ સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 5 વિષય છે ગણિત. ગણિત ની અંદર છે આપણે જોઈએ છીએ ચેપ્ટર નંબર 2 નું રાષ્ટ્રીય ફળ કેરી, કે જેનું છે આપણે પ્રશ્ન નંબર 1 થી 14 છે એની વિશેનો અભ્યાસ આગળના વિડિયો માં કરી ગયા છીએ. આજે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર 15. તો જો બધા સાપોથી માં પેજ નંબર 11 ઉપર તમને આપેલું છે કે નીચે આપેલા વજનનો ઉપયોગ કરી અલગ અલગ 5 રીતે 7000 ગ્રામ કે 7 કિલોગ્રામ બનાવો અને દોરો. એટલે એવું કહેવા માંગે છે, તમે જુઓ અહીંયા તમને જે આપેલું છે, મેં અહીંયા જે લખ્યું છે એ રીતના તમને અલગ અલગ વજનની આપેલા છે, અલગ અલગ માપના જે વજનના છે એમાંથી આપણે વજનના જોઈન્ટ કરી અને 7000 ગ્રામ અથવા તો 7 કિલોગ્રામ, જે કિલોગ્રામ બરાબર કેટલા થાય છે તો કે 1000 ગ્રામ થાય છે. તો આજે એટલે એને શું કીધું છે કે 7000 ગ્રામ અથવા તો તમે 7 કિલોગ્રામ ને આપણે જુદી જુદી 5 રીતે છે એ વજનના બનાવવાના છે. તો કઈ રીતે બનશે આપણે જોઈએ. તો હવે જો પહેલી રીત છે આપણે એક બનાવીએ, આમાંથી આપણે કોઈ પણ વજનના લઈને 7 કિલોગ્રામ બનાવવાના છે. તો અહીંયા જુઓ 5 કિલોગ્રામ પ્લસ 2 કિલોગ્રામ, તો 5 ને 2 કેટલા થાય? 7 થાય. તો આપણે પહેલા એ લઈ શકીએ તો કે હા, એટલે આપણે લખીશું 5 કિલોગ્રામ પ્લસ 2 કિલોગ્રામ. તો બરાબર કરો તો ટોટલ કેટલા બને છે તો કે 7 કિલોગ્રામ બની છે. તો કે હા, તો આ રીતે તમે 1.5 ને 2 કિલોગ્રામના બે વજનના લ્યો એટલે તમારાથી 7 કિલોગ્રામ બની શકે. ત્યાર પછી આપણે બીજી રીતે બનાવીએ. તો બીજી રીતે કઈ રીતે બનાવીએ? તો કે આપણે 1.5 કિલોગ્રામ લઈએ અને આ જે બી જુદા જુદા છે એ રીતે લઈએ. આ જે બે 1 કિલોગ્રામ છે તે લઈએ એટલે કેટલા થશે? તો કે 5 અને 7 કિલોગ્રામ થાય. તો કે હા, એટલે બે 1 કિલોગ્રામ ના લેવાના છે અને એક છે એ 5 કિલોગ્રામ નું લેવાનું છે. તો કે 5 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ, તો આનો સરવાળો કરો કેટલો થાય? તો કે 5 ને 1 6, 6 ને 1 7, તો ટોટલ કેટલા થઈ ગયા? 7 કિલોગ્રામ થઈ ગયા. હવે ત્યાર પછી ત્રીજી રીત. ત્રીજી રીતે કઈ રીતે બનાવી શકું? તો કે બે 500 ગ્રામ ના લઈએ. તો કે હા, લઈ શકીએ. તો પેલા લઈએ આપણે 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ. હવે જુઓ 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે કેટલું થશે? 1000 ગ્રામ થશે. અને 1000 ગ્રામ એટલે કેટલા થાય? 1 કિલોગ્રામ. એનો મતલબ એમ કે આખું છે એ કેટલાનું થશે? તો કે 1 કિલોગ્રામ. આપણે કેટલા બનાવવાના છે? 7 કિલોગ્રામ. હજી કેટલા ઘટશે? તો કે 6 કિલોગ્રામ. તો હવે અહીંયા આપણે લઈએ તો એક લઈએ આપણે આ 2 કિલોગ્રામ, તો પ્લસ 2 કિલોગ્રામ. ત્યાર પછી આ 3 1 કિલોગ્રામ ના છે તે લઈ લઈએ, તો પ્લસ 1 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ પ્લસ 1 કિલોગ્રામ. ટોટલ કેટલા આવ્યા? ગણો તો આ બે ને થઈ 1 કિલોગ્રામ એટલે 1, 2, 3, 4, 5 અને 6 કિલોગ્રામ થયા. હજી 1 કિલોગ્રામ ઘટે છે. તો હવે તો 1 કિલોગ્રામ નથી. તો હવે આપણે શું કરીશું? તો કે જે છે પાછા 500 ગ્રામ ના છે તે લઈ લઈએ એટલે પાછું 1 કિલોગ્રામ થઈ જશે. તો 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ એટલે પાછું 1 કિલોગ્રામ થઈ ગયું. હવે બોલો ટોટલ કેટલું થયું? તો કે આ 1 કિલોગ્રામ, 1 ને 2 3, 3 ને 1 4, 4 ને 1 5, 5 ને 6 ને 1 7. તો કેટલું કિલોગ્રામ થઈ ગયું? 7 કિલોગ્રામ થઈ ગયા. હવે ત્યાર પછી આપણે બનાવીએ ચોથી રીતે. તો ચોથી રીતે છે તમને જુઓ ટોટલ 5 રીતે કીધું છે. તો હવે આપણે જે ચોથી રીતે બનાવીએ, ચોથી રીતે છે એમાં આપણે પહેલાં લઈએ બસ 2 કિલોગ્રામ છે તે. ત્યાર પછી લઈએ આજે બે 500 ગ્રામ ના છે તે, તો 500 ગ્રામ પ્લસ 500 ગ્રામ. તો આ 500 ને 500 એટલે કેટલા થશે? 1 કિલોગ્રામ થશે. હવે ત્યાર પછી તો કે પાછા લઈએ આ 1 કિલોગ્રામ લઈએ. ત્યાર પછી પાછું જે 1 કિલોગ્રામ લઈએ. હવે ત્યાર પછી ફરીથી લઈએ 1-2 કિલોગ્રામ.
એનો મતલબ એમ કે આખું છે એ કેટલું થશે? 1 કિલોગ્રામ 250 + 250 500, 500 + 500 એટલે 1000 ગ્રામ, એટલે 1 કિલોગ્રામ છે. જે આપણે કેટલા કિલોગ્રામ કરવાના છે તો કે 6 કિલોગ્રામ. તો હવે અહીંયા આપણે કેટલા કે 500 500 ગ્રામ ના લઈ લઈએ + 500 ગ્રામ + 500 ગ્રામ. હવે આ 500 ને 500 એટલે કેટલું થશે? 1 કિલોગ્રામ થશે. 500 + 500 એટલે 1000 ગ્રામ, એટલે 1 કિલોગ્રામ. તો આ જી 1 અને 2 કિલોગ્રામ થયા. હવે ત્યાર પછી આપણે લઈએ અહીંયાથી આ જે 3 કિલોગ્રામ છે ત્યાં લઈ લઈએ 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ + 1 કિલોગ્રામ + 1 કિલોગ્રામ. હવે જુઓ તો ટોટલ કેટલા થયા? તો કે આખું 1 અને આ 1 2 3 4 અને 5 પછી કેટલા ઘટે છે? તો કે 2 કિલોગ્રામ. તો 2 કિલોગ્રામ આપણી પાસે અહીંયા છે. તો કે હા, તો અહીંયા આપણે લઈ શકીએ. તો અહીંયા લઈએ 2 કિલોગ્રામ. તો હવે જુઓ તો ટોટલ સરવાળો કરો, કેટલા કિલોગ્રામ થાય છે? 7 કિલોગ્રામ થાય છે. તો આ બન્યા 7 કિલોગ્રામ. તો આ રીતે છે આપણે જુદી જુદી રીતે છે 5 રીતે જે 7 કિલોગ્રામ અથવા તો 7000 ગ્રામ બનાવી શકીએ. હવે ત્યાર પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 16. તો પ્રશ્ન નંબર 16 હવે જો આગળ પ્રશ્ન નંબર 16 એમાં આપણને એવું કીધું છે કે દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે? હવે અહીંયા જો એક દિનકરભાઈ છે એ શું કરે છે? તો કે દરરોજ 3 કિલોગ્રામ કેરી ખાય છે અને અહીંયા આપણને 1 કિલોગ્રામ કેરીનો ભાવ આપેલો છે. 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલા આપેલો છે? તો કે 80 રૂપિયા. તો આપણે એ શોધવાનું છે કે ઈ ભાઈ છે દરરોજ કેરી પાછળ કેટલા રૂપિયા ખર્ચે છે. તો હવે અહીંયાથી આપણે શું શરૂ કરીશું? તો કે ત્રિરાશિ. કોઈ પણ તમારે વ્યવહારિક આ જે દાખલા છે કેવા દાખલા કહેવાય છે? વ્યવહારિક દાખલા. અને જો તમારે વ્યવહારિક દાખલા ગણવા હોય તો તમારે શું કરવું પડે? તો કે ત્રિરાશિ મૂકવી પડે. કઈ રીતે? તો જો હું પેલા દાખલામાં મૂકી બતાવું છું. અહીંયા આપણને જો કઈ વસ્તુ આપેલી છે? તો કે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 80 રૂપિયા છે આપેલું છે. તો 1 કિલોગ્રામ ને ટૂંકમાં લખાય છે કિગ્રા. તો 1 કિગ્રા કેરીનો ભાવ બરાબર રૂપિયા 80. માટે આ જે 3 ટકા છે આને શું કહેવાય છે? માટે. તો માટે આપણને શું દીધું છે કે કેટલી કેરી થાય છે? તો કે 3 કિગ્રા. તો 3 કિગ્રા કેરીનો ભાવ બરાબર કેટલા રૂપિયા? હવે જો આ જે પદ છે આને શું કહેવાય? ત્રિરાશિ. ત્રિરાશિ એટલે કે તમારે જે પણ વસ્તુ હોય એમાં તમને 3 રાશિ એટલે કે 3 પદ આપેલા હોય અને ચોથું પદ છે તે આપણે શોધવાનું હોય છે. અહીંયા જુઓ 1 કિલોગ્રામમાં એક પદ તમને આપેલું છે, આ 80 રૂપિયા ભાવ એ પણ તમને આપેલો છે. આ 3 કિલોગ્રામ આ જે ત્રીજું પદ આપેલું છે અને જે ચોથું પદ છે એ તમારે શું કરવાનું છે? તો કે શોધવાનું છે. તો આ રીતે તમારે એમાંથી તમને બે પદ સરખા આપેલા હોય છે એ તમારે એક સાઈડ લખવાના હોય છે અને બીજા જે બે પદ છે એ સામેની સાઈડ લખવાના હોય છે. ચારમાંથી કોઈ પણ એક પદ છે તે આપણે શોધવા હોય. અહીંયા જુઓ 1 કિલોગ્રામ અને 3 કિલોગ્રામ બે સરખા પદ આપેલા છે એ આપણે આ સાઈડ લખ્યા અને આ બાજુ જે આ 1 રૂપિયા નામ પહેલા છે અને બીજું જે છે એ રૂપિયા આપણે શોધવાના છે. તો હવે શું કરવાનું? તો કે આનું છે એ નીચેનું પદ કઈ રીતે લખવાનું? તો કે અહીંયા જે સંખ્યા છે તે અને અહીંયા જે સંખ્યા છે એનો ગુણાકાર થાય. આમ જે ક્રોસમાં છે તે ગુણાકાર થાય એટલે 3 ગુણ્યા 80 છેદ અહીંયા જે સંખ્યા છે તે અને અહીંયા જે સંખ્યા છે એ બંને ક્યાં આવશે? તો કે છેદમાં. અહીંયા કેટલા છે? 1 ગુણ્યા અહીંયા શું છે? તો કે પ્રશ્ન ચિહ્ન. એટલે એમાં છે આ રીતે છે ક્રોસ ગુણાકાર કરવાનો. અહીંયા જે વસ્તુ છે તે અને અહીંયા જે વસ્તુ છે આ બંનેનો ગુણાકાર થશે અંશમાં અને અહીંયા જે બંને વસ્તુ છે એ બંને વસ્તુનો ગુણાકાર થશે છેદમાં. તો એ રીતે છે આપણે નીચેનું પદ લખવાનું. તો હવે શું કરીશું? તો કે આ બંને છે આ બંનેનો ગુણાકાર કરવાનો છે 3.
तो હવે જે છે એ શું કરીએ તો કે 7 ગુણ્યા 240 કરવા પડશે 240 ગુણ્યા 7 7 નો 0 સાથે ગુણાકાર 7 7 4 28 નો 8 2 વધી 2 7 2 14 14 ને 2 કેટલા થાય 16 તો આપણો જવાબ કેટલો આવે છે 1680 રૂપિયા એનો મતલબ એમ કે દિલકર ભાઈ છે એ અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચે છે તો કે 1680 રૂપિયા ખર્ચશે बराबर एक केरी
કેમ કે અહીંયા જો x એક સાથે ભાગમાં ચાલે અને ડાયરેક્ટ આપણે બે સંખ્યા લઈએ તો 2 * 12 બે માંથી બે જાય તો 0 એક માંથી એક જાય 0 ઉપરથી ઉતાર્યો તો 0 ભાગમાં આવીને શું આવે 0 તો આપણો જવાબ કેટલો આવે છે તો કે 60 કેરી એનો મતલબ એમ થઈ કે એક બોક્સમાં કુલ કેટલી કેરી સમાઈ શકશે તો કે 60 કેરી હવે ત્યાર પછી જો આગળ આવે છે પ્રશ્ન નંબર 18 તો પ્રશ્ન નંબર 18 માં આપણે એવું દીધું છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વહેંચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડશે તો હવે જો અહીંયા શું આપેલું છે કે એક વર્ગખંડમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે 42 42 છે વિદ્યાર્થીની સંખ્યા અને આપેલી છે ત્યાર પછી શું કીધું છે તો કે દરેક વિદ્યાર્થી છે એને 3 કેરીઓ વહેંચવાની છે એટલે આપણે શું કરીએ તો કે 42 વિદ્યાર્થી છે એને કુલ કેટલી કેરી જોઈશે તે આપણે શોધી લઈએ તો જો એક વિદ્યાર્થીને 3 કેરી આપવાની હોય તો 42 વિદ્યાર્થીને કેટલી કેરી આપવી પડે એક વિદ્યાર્થીને વહેંચાતી કેરી બરાબર 3 તો માટે 42 વિદ્યાર્થીને વહેંચાતી કેરી બરાબર કેટલી આ રીતે ત્રિરાશિ મૂકીએ હવે ગુણાકાર કરીએ તો 42 ગુણ્યા અહીંયા કેટલા છે 3 છેદમાં અહીંયા કેટલા છે તો કે 1 ગુણ્યા પ્રશ્ન ચિહ્ન ગુણાકાર કરો 42 ગુણ્યા 3 3 2 6 અને 4 તેથી 12 તો કેટલી કેરી થાય છે તો કે 126 કેરી હવે ત્યાર પછી આપણને શું કીધું છે કે એક ટોપલીમાં 18 કેરી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે તો જુઓ 18 કેરી બરાબર એક ટોપલી માટે આપણી પાસે કુલ કેટલી કેરી છે તો કે 126 કેરી બરાબર કુલ કેટલી ટોપલી આપણે ટોપલીની સંખ્યા શોધવાની છે તો ફરીથી ત્રિરાશિ મૂકીએ 126 ગુણ્યા 1 છેદમાં 18 ગુણ્યા પ્રશ્ના ચિહ્ન 126 ભાગ્યા 18 કરો તો 126 ભાગ્યા 18 હવે જો એક સંખ્યા સાથે ભાગ કરશે નહીં ચાલે બે સંખ્યા સાથે ભાગી જેટલા કરતા નાના છે એની સાથે પણ ન ચાલે તો ડાયરેક્ટ કેટલી લેવી પડશે 3 સંખ્યા તો 18 વત્તા 126 તો 6 માંથી 6 જાય તો 0 2 માંથી 2 જાય 0 1 માંથી 1 જાય તો 0 તો આપણો જવાબ કુલ કેટલો આવે છે તો કે 7 ટોપલી તો કેટલી ટોપલીની જરૂર પડશે મૂળ તો કે 7 ટોપલી તો હવે છે આપણે આની પછીનો જે પ્રશ્ન નંબર 19 છે આપણે આના પછીના વિડીયોમાં જોઈશું આજે જે જોયા તે પ્રશ્ન નંબર 15, 16, 17 અને 18 આજે જ્યારે જ્યારે પ્રશ્ન છે એના હું તમને ફોટા મોકલું એ ફોટા જોઈ ગણિતની સ્વાપોથીમાં પેન્સિલથી સારા અક્ષરે પૂરવાનું છે અને આના જેવા બીજા દાખલાની તમારે ઘરે પ્રેક્ટિસ પણ કરવાની રહેશે થેન્ક યુ